स्टूडेंट्स, देन लेट्स स्टार्ट सब्जेक्ट गुजराती चैप्टर 5 मेहनतनी मौसम। मेहनतनी मौसम कोने कहेवामां आवे छे खबर छे तमने? मेहनतनी मौसम वर्षा ऋतुने कहेवामां आवे छे। त्यारे ज खेडूतो लणनी कापणी करवा माटे जाय छे। खबर छे तमने બધાને? બધા પાક આપણા વર્ષા ઋતુમાં જ થાય છે। તો આ તમે પિક્ચરમાં જોઈ શકો છો કે મહેનતની મોસમમાં આ એક તમને ડુંગર દેખાય છે, ઉપર આકાશ દેખાય છે, પક્ષીઓ પણ કલરવ કરતા દેખાય છે, તમને ઉડતા દેખાય છે આકાશમાં। ઓકે, હવે આ માણસ છે દેખાય છે, તેમના હાથમાં એક દાતરડું છે અને એક હાથમાં લાકડી દેખાય છે। એમની બાજુમાં જે સ્ત્રી છે એમના હાથમાં પાણીની કળશ છે અને માથે ખાવાનુંને કહેવાય છે ભાથું। તે ભાથું માથે લઈને ખેતરોમાં જાય છે, મહેનત કરવા માટે જાય છે। મહેનત કરશો તો જ ખાઈ શકીશું, નહીં તો નહીં। તો મહેનતની મોસમના કવિ છે નાથાલાલ દવે, એમનો જન્મ થયો હતો 3 જૂન 1912 માં। તો નાથાલાલ ભાણજી એ કવિ છે જેમનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો। શિક્ષણ ક્ષેત્રે શિક્ષક તરીકે પણ, આચાર્ય તરીકે પણ અને એક શિક્ષણ અધિકારી એટલે કે એજ્યુકેશન ઓફિસર તરીકે પણ એમણે જોબ કરી હતી। એમના કાવ્ય સંગ્રહો છે જે ખૂબ જ જાણીતા છે, કાલિંદી, જાનવી, અનુરાગ, પિયાબેન, એમના કાવ્ય સંગ્રહો છે। તો આ કવિતામાં કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે। વરસાદ પછી કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે, તમે જોઈ શકો છો। વરસાદ આવે પછી નદીઓમાં પણ પાણી ઘણું જોવા મળે છે, વોટરફ્લો પણ ઘણો થાય છે અને વરસાદ સારો થાય તો પાક પણ ઘણો સારો થાય છે। તો આ એક શ્રમજીવી એટલે કે જે ખેડૂતો છે મહેનત કરે છે એમના માટે શ્રમજીવી વર્ડ યુઝ થાય છે। જીવનમાં કેવો એમને જે ઉલ્લાસ પ્રગટે છે, પાક વરસાદ સારો થાય અને પાક ઘણો સારો થાય તો ખેડૂતો કેટલા ખુશ થાય છે, એમની મહેનત ફળી, એમને એવું દિલથી સંતોષ થાય છે, તેની અહીં સરસ એક અભિવ્યક્તિ આ કાવ્યમાં કવિએ લખેલ છે। તો સોનવર્ણી સીમ બની, સોનવર્ણી એટલે કે સોના જેવું ખેતર બની ગયું છે। મેહુલીએ કીધી મહેર એટલે, મેહુલ્યો એટલે વરસાદ, એણે મહેર એટલે કે એક આપણા ઉપર સારી એક અસર કરી છે, મહેર એટલે કે આશીર્વાદ આપ્યા છે આપણને કે આપણો એક પાક જે છે ઘણો સારો થયો। ભાઈ મોસમ આવી મહેનતની, શું કહે છે કે ભાઈ મોસમ આવી ગઈ આપણા મહેનતની, મહેનત એટલે પરિશ્રમ। નદીઓના જળ નીતર્યા, નદીઓના જળ નીતર્યા એટલે કે નદીના પાણીઓ, જળ એટલે પાણી ને નદીઓ એટલે નદી, નીતર્યા એટલે કે ચોખ્ખા, નદીના પાણી એકદમ ચોખ્ખા દેખાય છે, લોકોમાં લીલા લહેર રે ભાઈ, લોકો એકદમ ખુશ છે, આનંદિત છે ભાઈ મોસમ આવી મહેનતની। નેક્સ્ટ પેજ, લીલો કંચન બાજરોને ઉજળો દૂધ કપાસ રે ભાઈ, મોસમ આવી મહેનતની। લીલો કંચન બાજરો એટલે કે એકદમ પૂરી રીતે આપણે જોઈએ તો લીલો લીલો બાજરો દેખાય છે, એકદમ તાજો પણ છે અને સોના જેવી મૂલ્યવાન એટલે કે કિંમતી પણ છે ખેડૂતો માટે અને આપણા માટે પણ પાક એકદમ કિંમતી છે। જુવાર લોથે ઝૂમે ઝૂમે, જુવાર જે છે એ આમથી તેમ ઝૂમે છે, લૂમે ઝૂમ એટલે કે આ સાઈડ પણ પવનથી જાય છે ને, પવન આવે તો ગમે ત્યાંય હાલે છે ને હૈયામાં ઉલ્લાસ રે ભાઈ, એ જુવારનો પાક જોઈને ખેડૂતને એકદમ દિલથી આનંદ થાય છે, ખુશ થાય છે। ઉપર ઉજળા આંબમાં કુંજળિયાના કિલ્લોલ રે ભાઈ, મોસમ આવી મહેનતની। ઉપર ઉજળા આંબમાં એટલે કે તમે આકાશમાં ઉપર જુઓ એકદમ ચોખ્ખું આકાશ છે ને, કુંજળિયું એટલે એક પક્ષીનું નામ છે કુંજળી, એક અવાજ, કિલ્લોલ એટલે અવાજ, તો એ આકાશમાં ફરે છે અને અવાજ કરે છે। વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલોળ રે ભાઈ,
वाता मीठा वायरा एटले के पवन पण घणो सारो आवे छे। वायरा एटले पवन अने वाता एटले के आवे मीठो ठंडक छायडावाळो पवन आवे छे। ने लेता मोल हिलोड रे मोल एटले पाक। जेवो जेवो पवन आवे छे तेवो जे पाक थयो छे जुवारनो कपासनो बाजरीनो ई आमथी ए तेम हाले छे। जे साइड पवन आवे छे ते साइड हलमडोलम थाय छे। હિલોડ એટલે કે હિંચકા કેવા તમે ખાઓ છો હિંચકા ઉપર એવી રીતે પાક પણ હલમડોલમ થાય છે આગળ પાછળ। લીયો પછેડી દાતરડા આ જ સીમ કરે છે। સાદ રે સીમ એટલે કે ખેતર અને સાદ એટલે અવાજ કે તમે હવે કાપણી કરવા માટે આવો એવો અવાજ કરે છે। તો શું કહે છે કે લીયો પછેડી દાતરડા પછેડી એટલે કે આપણે જે પાક કાપીએ છીએ એનું જે કાપીને મૂકવા માટેનું એક ચાદર કે આસન કહેવાશે એ પછેડી એનો અર્થ। અને દાતરડા એટલે કે લોખંડનું દાતરડું આવે છે જે આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે આ માણસના હાથમાં દેખાય છે વાંકું વળેલું એ શું છે દાતરડું લેફ્ટ હેન્ડમાં। ઓકે તો લીયો પછેડી દાતરડા આજે સીમ કરે છે સાદરે ખેતરમાં અવાજ કરે છે કે તમે દાતરડું અને ચાદર લઈને આવી જાઓ। રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે। મલક એટલે આપણો પ્રદેશ તે આપણે સાથે ભેગા મળીને કામ કરીએ આપણો પ્રદેશ આબાદ થાય। લીંપી ગુંપી ખડા કરો। લીંપી ગુંપી એટલે કે જે જ્યાં અનાજને ખાંડવાનું છે ધાનને ખાંડવાનું છે તે ખાડો કરવામાં આવે છે તેને લીંપી ગુંપીને એટલે કે જે ગાયનું છાણ કે ભેંસનું છાણ જે આવે છે એમને કાદોમાં મિક્સ કરીને એક ખાડો પહેલાં ખોદીને એ પર લીપવામાં આવે છે એને શું કહેવાશે લીંપી ગુંપી ખડા કરો। ખડા એટલે કણસલા ગુંદીને કે ઝૂંડીને અનાજ કાઢવાની જગ્યા છે। અગિયાર પર આપણે અનાજ કાઢવાનું છે ઝૂંડીને એટલે કે એક ઝૂંડી હોય છે તેને આપણે મારી મારીને ખેડૂતો તેમાંથી અનાજના દાણા છૂટા પાડે છે તો એ જગ્યાને ચોખ્ખી કરવાની છે લીંપી ગુંપીને લીપણ કરીને એ જગ્યાને ચોખ્ખી કરવાની છે। લાવો ઢગલે ઢગલા ધાન રે ભાઈ। ધાન એટલે અનાજ જે ચોખા છે જુવાર છે બાજરી છે એમને ખાંડીને અનાજને છૂટું પાડવામાં આવે છે તો એના કોથળા ભરવામાં આવે છે। જ્યારે છૂટું પડી જાય છે પછી એને બધું ઢગ કરવામાં આવે છે ઢગ એટલે કે ભેગું કરવામાં આવે છે અને પછી કોથળા ભરીને લાવવામાં આવે છે તો એની માટે શું શબ્દ વપરાયો છે લાવો ઢગલે ઢગલા ધાન રે ભાઈ। મોસામાં આવી મહેનતની રણનારો તે માનવીને દેનારો ભગવાન રે ભાઈ। રણનારો એટલે કે મહેનત જે પરિશ્રમ કરે છે દિવસ રાત એને શું શબ્દ વપરાયો છે રણનારો। રણનારો તે માનવી માનવી એટલે મનુષ્ય આપણે મહેનત કરનારો મનુષ્ય છે ને દેનારો ભગવાન છે। આપણે મહેનત કરીશું તો ભગવાન આપણને ચોક્કસ એનું ફળ આપશે જ ભાઈ મોસમ આવી મહેનતની। તો અહીં વર્ષા ઋતુને મોસમ કહી છે। તો હવે આપણે શબ્દાર્થ સમજીએ સોનાવરણી એટલે સોના જેવા રંગવાળી પીળા રંગની। મોસમ એટલે ઋતુ। નદીઓ એટલે નદીઓ। સૌરાષ્ટ્રમાં બહુવચનના પ્રયોગમાં સૌરાષ્ટ્રીઓ નદીઓ બોલે છે। નિતરિયા એટલે કે ચોખ્ખા। લીલો કંચન એટલે સંપૂર્ણ લીલો તાજો અથવા સોના જેવો મૂલ્યવાન કિંમતી। લોથો એટલે જુવારનું કણસ। ઉલ્લાસ એટલે ઉલ્લાસ આનંદિત। કુંજળિયું એટલે એક પક્ષીનું નામ કુંજળી। કિલ્લોલ એટલે આનંદ અવાજ। હિલોડ એટલે ઝૂલવું। પછેડી એટલે ઓળવા પાથરવા પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જાડુ કપડું। દાતરડા એટલે પાક કાપવા લણવા માટેના ઓજાર જે મેં આગળ તમને પિક્ચરમાં બતાવ્યું છે। મલક એટલે પ્રદેશ। ખડા એટલે કણસલા ગુંદીને કે ઝૂંડીને અનાજ કાઢવાની જગા અને રણનારો એટલે કમાનારો। તો તમને કવિતા સમજમાં આવી છે? ઓકે
तो तमारो होमवर्क छे के जे आ शब्दार्थ छे ए तमारे नोट में लखवाना छे अने रिटर्न नोट्स मने बतावानी छे। ओके, थैंक यू।